મે મહિનાની ભક્તિ શરૂઆતની પ્રાર્થના. હે પવિત્ર મરિયમ, અમારી મીઠી માં તથા મે મહિનાની રાણી, આજના દિવસના અમારા બધા કામકાજ, મહેનત મજૂરી તથા સુખ દુઃખ તમને અર્પણ કરીએ છીએ. અને આખી પૃથ્વી ઉપર તમારા વહાલા બાળકો તમારા મહિમા અર્થે જે અરજો કરે છે તે બધાને સાથે જોડી દઈએ છીએ. તેનાથી તમારો આનંદ વધતો રહે, તમારી સ્તુતિ અમે અવિરત ચાલુ રાખીશું. તમારો આશીર્વાદ અમારા ઉપર ઉતારો, અમારી ચિંતા રાખો, અમારી દેખભાળ રાખો, અમારે માટે વિનંતી કરો. અમારું અખિલ ધર્મસભાનું તથા વડા ધર્મગુરુ નામદાર પોપ સાહેબનું રક્ષણ કરો. અને અમે આજે ફરીથી તમારા સંરક્ષણ હેઠળ પ્રાર્થના તથા શ્રુકૃત્યો કરીએ, પાપ તથા શૈતાનનો હિંમતપૂર્વક સામનો કરીએ અને તમારા દેવી પુત્રની કૃપાને પાત્ર બનીએ એવી કૃપા અમારા માટે મેળવી આપો. આમેન. 24મો દિવસ, આધ્યાત્મિક પુષ્પરૂપે આજનું નિવેદન. માતા મરિયમનો પ્રેમ નજર સમક્ષ રાખીને નાની નાની સેવા ચાકરી કરવી. ઈસુના સાધુ મંડળના ફાધર માર્ટિન માતાજીના માનાર્થે દર શનિવારે શાળાના ઓરડાઓ સાફ કરતા હતા. માતા મરિયમે તેમને દર્શન દઈને પોતાની છબી ચિતરવાનું કહ્યું, કેમ કે માર્ટિનને ચિત્રો દોરવાનો ખૂબ શોખ હતો. પણ માતાજીના ચહેરાનું સૌંદર્ય ચિત્રમાં ઉતરે જ નહીં, એટલે માતાજીએ તેમને ફરીથી બે વાર દર્શન દીધા. આખરે આબેહૂબ ચિત્ર દોરાયું, જે અત્યારે એક દેવળમાં માનભેર સાચવી રાખેલું મળી આવે છે. માતાજીને મુબારકબાદી. હે અંત્યન મધુરી મા મરિયમ, મારા જીવનની દરેક પળે મોજ પાપી જીવનું સ્મરણ કરો. પ્રણામ માર્યા કૃપાથી પુનઃ પ્રભુતાય સાથે છે. ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળીશું. હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. ઈશ્વરી કૃપાઓના જરા મારા પાપો વિશે રોદન કરવા મને પુષ્કળ આંસુ આપો. પ્રણામ માર્યા કૃપાથી પુનઃ પ્રભુતાય સાથે છે. ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળીશું. હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. સ્વર્ગ તથા પૃથ્વીના મહારાણી, મારા આત્માના શત્રુના પરીક્ષણો સામે લડવા માટે મને ટેકો આપો, મારું રક્ષણ કરો. પ્રણામ માર્યા કૃપાથી પુનઃ પ્રભુતાય સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળીશું. હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. જોઆકિમ અને આન્નાની સુપુત્રી, તમારા દિવ્ય પુત્ર પાસેથી મારા તારણને સારું જરૂરી એવી કૃપાઓ મેળવો. પ્રણામ માર્યા કૃપાથી પુનઃ પ્રભુતાય સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળીશું. હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પાપીઓની મધ્યસ્થ અને આધાર, મારા મરણની ગઢીએ મને મદદ કરો અને મારે માટે સ્વર્ગનું મંગલ મંદિર ખોલો. પ્રણામ માર્યા કૃપાથી પુનઃ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળીશું. હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. સંત આલોઈસનું સ્વાપર્ણ. હે નિષ્કલંક મા મરિયમ, તમારી વફાદારીનો જોટો નથી, તમારું સંરક્ષણ અભેદ છે. તમારા દયાળુ બાહુઓમાં હું આજે અને દરરોજ તેમજ મારી મૃત્યુ ઘડીએ મારો આત્મા તથા મારું શરીર તમને સમર્પું છું. તમારી પવિત્ર મધ્યસ્થી તથા પુણ્યોને પ્રતાપે
હું મારા બધા કાર્યોનું આયોજન તમારી તથા તમારા પુત્રની ઈચ્છા અનુસાર કરું, તેમનો અમલ પણ તમને નજર સમક્ષ રાખીને કરું, એવા આશીર્વાદ આપો. અને એ હેતુ સર, મારી બધી આશા અને દિલાસો, મારા સર્વ સંકટો, મારી જિંદગી અને મારો અંત તમારી દેખરેખ નીચે મૂકું છું. આમીન.